વડોદરા સમા વિસ્તારથી છેલ્લા 10 વર્ષ ઉપરાંત સમયથી કાવડ યાત્રા આયોજન કરતા પંચનાથ કાવડ યાત્રીઓ આજે ચાનોદ ખાતેથી પ્રસિદ્ધ મહલાર રાજઘાટ ખાતે નબદાના નીર લઈ પગપારા કાવડ લઈ નીકળ્યા હતા અને સોમવારે વહેલી સવારે જરા અભિષેક કરી ધન્યતા અનુભવશે. આ કાવડ યાત્રામાં 200 ઉપરાંત શિવભક્તો જોડાયા હતા. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભગવાન શિવની આરાધનાનો સૌથી મહત્વનો માસ ગણવામાં આવે છે ત્યારે વડોદરાના સમા વિસ્તારના કાવડ યાત્રા નિમિત્તે પંચનાથ મહાદેવ કાવડ યાત્રાના ભાગરૂપે 10મા વર્ષે સતત ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મલ્હાર રાવ ઘાટથી નર્મદા જળ ભરી ચાંદોદથી વડોદરા પગપારા કાવડ લઈને શ્રાવણમાં બીજા સોમવારે પહોંચી પંચનાથ મહાદેવ મંદિર જળાભિષેક કરી ધન્યતા અનુભવશે. આ કાવડ યાત્રીઓમાં 200 ઉપરાંત શિવભક્તો જોડાયા હતા. વિજય બારોટ, ZSTV, ડભોઈ. મહાદેવ કાવડ યાત્રા સમા વિસ્તાર વડોદરાથી પાછલા 9 વર્ષોથી કરતા આવ્યા છે અને આ 10મું વર્ષ છે અને બધા શિવ ભક્તો જે સાથે જોડાય છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમ પાછલા 9 વર્ષોથી અને આ 10મું વર્ષ છે થતું આવ્યું છે અને આ વર્ષે અતિ ભવ્ય કાર્યક્રમ થનાર છે અને બધા જ વડોદરા વિસ્તારના, ડભોઈ વિસ્તારના બધા જ કાઉન્સિલરો, બધા શિવ ભક્તો આ કાવડ યાત્રામાં જોડાયા છે. એના લીધે અમારી પંચનાથ કાવડ યાત્રા સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. લગભગ અત્યારે હાલમાં જોડાયા છે અને બીજા મેમ્બરો હજુ આવી રહ્યા છે. નર્મદાથી ક્યાં જવાના? નર્મદાથી અમારે પંચનાથ મહાદેવ મંદિર સમા વડોદરા ખાતે પહોંચશે.